કેમ છે દોસ્તો, હું છું મેહુલ વાળંગર. સ્વાગત છે મારી ચેનલ ધ પક્કા ફૂડીમાં, જ્યાં આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ. આજની આ સફરમાં આપણે એવી એક ખાસ જગ્યા પર આવી ગયા છીએ જેનું નામ સાંભળતા તમારા મોઢામાં પાણી આવી જશે. આજની આ સફરમાં આપણે આવી ગયા છીએ શ્રીજી સ્પેશિયલ લાઈવ પફ પીઝા, કે જ્યાં સ્પેશિયલ લાઈવ પફ પીઝા આપણી સામે જ બનવાના છે. તો ચાલો આપણે જઈએ કે કઈ રીતે બનાવવામાં આવે છે, એની બનાવટની શું ખાસિયત છે. ચાલો જઈએ અંદર.
मित्रों आपणो ऑर्डर पेप्पी पिज़्ज़ा पफ अत्यारे रेडी थई गयो छे। हूँ तमने आ खोलीने बताईश कि आ कई रीते बने छे। सौथी पहला तो आज पफ छे ए अहींया लाइव आपणा सामे ज बनेलू छे। आना अंदर जे आ रेड कलरनी जे चटणी जेवू तमने देखाई छे ए एक्चुअली पिज़्ज़ानुं मटीरियल छे। एटले तमे ज्यारे आपणे खाता होय त्यारे पिज़्ज़ा जेवो एनो टेस्ट आवे छे। एटले आ जे चटणी छे ए एक कॉम्बो छे पफ साथे। એટલે જ્યારે આપણે આ વસ્તુ ટેસ્ટ કરીએ, અત્યારે પહેલાં આપણે ટેસ્ટ કરી લઈએ સોસ સાથે થોડું, એટલે આપણે એકચ્યુઅલી આ કેવો ટેસ્ટ આવે છે એ આપણને વધારે ખબર પડશે અને હું વધારે તમને સ્પેસિફાઈ કરી શકું। આનો ટેસ્ટ બહુ જોરદાર આવે છે। પિઝા ખાતા હોય અને પફ ખાતા હોય એ બંને વચ્ચેનું આ જે કોમ્બિનેશન છે એ બહુ જબરજસ્ત છે। તમને એવું લાગશે કે આપણે પિઝા ખાઈએ છીએ અને આ જે પફ છે એકદમ ફ્રેશ છે જે અહીંયા લાઈવ બન્યું છે। એટલે આપણને આમ ખાતી વખતે પિઝા ખાતા હોય એવો પણ ટેસ્ટ આવે, પફ ખાતા હોય એવો પણ ટેસ્ટ આવે। બહુ જોરદાર આઈટમ છે, અહીંયા આવીને તમે આ ટ્રાય કરજો જ। મિત્રો આપણો જે આ બીજો ઓર્ડર છે સીજી સ્પેશિયલ પફ એ રેડી થઈ ગયો છે અને એ એટલો જોરદાર છે, એની શું બનાવટ છે હું તમને ચાલો બતાવવામાં કઈ કઈ વસ્તુ ઉપયોગ થાય છે। જુઓ આના અંદર જે મટીરિયલ યુઝ થયેલું છે, ગાર્લિક છે, શીઝવાન છે, ચીઝ સ્પ્રેડ છે, ચીઝ સ્લાઈસ છે, રતલામી સેવ છે અને મસાલાવાળા સિંગદાણા છે અને બીજો ઘણો બધો મસાલો છે। એટલું લાજવાબ આની જે બનાવટ, આને હું જોઈને જ મારા મોઢામાં પાણી આવી ગયું હતું। તો હવે હું એક વખત આને સોસ સાથે જોઉં કે આનો ટેસ્ટ કેવો આવે છે। જોરદાર વસ્તુ છે, મેં આ પહેલી વખત આ વસ્તુ ખાધી છે। આમાં કેટલી બધી વસ્તુનો મને ટેસ્ટ આવે છે, સિંગદાણા છે, ગાંઠિયા છે, ચીઝ લાઈટ છે, ગાર્લિક છે અને સ્પેશિયલ પફ આજે અહીંયા બનેલું છે જે લાઈવ બનેલું છે। આખો આજે આ કોમ્બો છે ને મારા પાસે વર્ડ્સ નથી, મારે શું કહેવું, જોરદાર વસ્તુ બને છે। તમે એક વખત જ્યારે આવો આ વસ્તુ અહીંયા ટ્રાય કરવા જેવી છે। આઈ એમ શ્યોર તમે સુરતમાં આ વસ્તુ કોઈ જગ્યા પર ટ્રાય નહીં જ કરી હોય, આખી અલગ અને નવી જ આઈટમ છે। તમે અહીંયા આવો અને આ એક વખત ટ્રાય કરો જ। મિત્રો આપણો હજી એક ઓર્ડર છે મલાઈ શેઝવાન પફ। તમને નામ સાંભળતા જ ખ્યાલ આવી ગયો છે આ પફ કઈ રીતે બનેલો છે, તેમ છતાં પણ હું તમને આ એક વખત બતાવી દઉં। મલાઈ છે, શેઝવાન છે, રતલામી સેવ છે અને આ લાઈવ પફ જે અહીંયા જ બનેલું છે, આનો પણ એક વખત આપણે ટેસ્ટ કરી લઈએ। ઓસમ મસ્ત મિત્રો, મિત્રો આ ત્રણે ત્રણ જગ્યાની અહીંયા જે ખાસિયત છે એ બહુ લાજવાબ છે। સૌથી પહેલાં તો અહીંયા પરમ દિવસે આવ્યો હતો પણ ત્યારે સાંજનો સમય હતો અને ટ્રાફિક જામ હોવાથી આ ત્રણે ત્રણ વસ્તુ હું સ્પેશિયલી તમને બતાવી શકું એવો ટાઈમ નહોતો। તો આજે સ્પેશિયલ હું અહીંયા એઝ અહીંયા મોર્નિંગમાં આવ્યો, આ લોકોએ મોર્નિંગમાં ત્રણે ત્રણ વસ્તુ મારી સામે બનાવી અને આની આ બનાવટ છે અને આ જે વસ્તુનો જે ટેસ્ટ છે ખરેખર ઓસમ છે। સુરતમાં તમને આ વસ્તુ કોઈ જગ્યા પર નહીં મળે, ત્રણે ત્રણ વેરાયટી નવી નવી છે, તમે અહીંયા આવી અને તમે ત્રણે ત્રણ વસ્તુનો ટ્રાય કરો। મિત્રો શ્રીજી સ્પેશિયલ લાઈવ પફમાં પફ પિઝા સિવાય બીજી ઘણી બધી આઈટમ પણ બને છે, જેવી કે સાદો પફ, ચીઝ પફ, બટર પફ અને આપણે બીજી બી વેરાયટીઝ જેવી કે સ્પેશિયલ પફ, પ્લેન ખારી, જીરા ખારી, મીઠા ખારી, ક્રીમ રોલ, આ બધી જ વસ્તુઓ અહીંયા મળે છે। મિત્રો મારી સાથે છે શ્રીજી સ્પેશિયલ પફના ઓનર મહેશભાઈ। આપણે મહેશભાઈને પૂછીએ કે આ વેરાયટીઝ એમણે કઈ રીતે પ્લાનિંગ કરી, સુરત સિવાય બીજી કઈ કઈ જગ્યા પર મળે છે અને કેટલા વર્ષો થઈ આ બિઝનેસ કરે છે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખે છે, મહેશભાઈ જણાવો તમે। અમારી શાખા નડિયાદમાં છે, આણંદમાં છે, અમદાવાદમાં છે, સુરતમાં અમારી પહેલી શાખા છે અને અમારે એને ચાલુ કર્યું એને એક મહિનો થયો છે, ત્યાર પછી લોકડાઉન પછી અમે એને ખાસ કરેલું છે। ત્યાર પછી અમારે ત્યાં તમારી વેરાયટી બધી બહુ એકદમ લેટેસ્ટ અમે બનાવી છીએ, બહુ બધી વેરાયટી બનાવી છે, એકથી 50-100 સુધીની વેરાયટી છે અત્યારે અમારી સાથે। ગ્રાહક કોઈ પણ અમારી પાસેથી વેરાયટી માગે છે એને અત્યારે મળી છે। ખૂબ સરસ ઇન્ફોર્મેશન આપી, આપણે તો અહીંયા ત્રણ જ વેરાયટી જોઈએ, ત્રણે ત્રણ લાજવાબ હતી, તો વિચારો બાકીની બધી વેરાયટીઝ કેટલી અફલાતૂન હશે। તો એક વખત તમે અહીંયા આવો અને ખરેખર અહીંયાની જે વાનગીઓ છે એની મોજ માણો અને આપણે એમને વિશ કરીએ બેસ્ટ ઓફ લક કે સુરતમાં પણ તમારી ખૂબ પ્રગતિ થાય જે રીતે અમદાવાદ, આણંદ, નડિયાદની અંદર એ લોકોએ પ્રગતિ કરી છે। થેન્ક યુ મહેશભાઈ। મિત્રો આ વાનગી તમને ખાવાની ઈચ્છા તો થઈ જ ગઈ હશે અને તમે પ્લાનિંગ પણ બનાવી ચૂક્યા હશો, તો જો લોકેશનની તમે જાણકારી માંગતા હોય અથવા કોન્ટેક્ટ નંબર તમારે જોતો હોય તો આ રહ્યું સ્ક્રીન પર।
મિત્રો, આજની આ સફર આપણી શ્રીજી સ્પેશિયલ વખમાં ખૂબ જ લાજવાબદાર રહી, શાનદાર રહી. આજની આ વાનગી મને ખૂબ જ સ્પેશિયલ લાગી અને અનોખી લાગી. સુરતમાં મેં આ ટ્રાય નથી કરી, તો તમે આ વસ્તુ અહીંયા ટ્રાય કરો. અમારા આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ધ પક્કા ફૂડી તમે સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. સુરતમાં તમને કોઈ નવી વસ્તુ દેખાય, નવી વાનગી દેખાય, તમને એવું લાગે કે અમારે ત્યાં જઈને શૂટિંગ ઉતારવું જોઈએ, એ વસ્તુ તમને દર્શાવવી જોઈએ, તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં એક વખત એને કોમેન્ટ કરો. અમે શ્યોર એ લોકોને કોન્ટેક કરશું અને એ જો પરમિશન આપશે તો આપણે ત્યાં જશું, વિડીયો શૂટ કરશું અને હું તમને એ વાનગી તમારી આગળ રજૂઆત કરીશ. ત્યાં સુધી ખાઓ પીઓ અને મોજ કરો.